હેલો, કેમ છો બધા? હો બધા મજામાં હશો. આજે હું તમારી જોડે દહીંવડાની રેસીપી શેર કરું છું. સમર માટે દહીંવડા બહુ જ સારા રહે છે. જ્યારે બહુ ગરમી હોય ત્યારે ઠંડા ઠંડા દહીંવડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો અહીંયા વડા માટે મેં અડદની દાળને અરાઉન્ડ 5 થી 6 કલાક ધોઈને પલાળી દીધી હતી અને એને તમે દાણાને બ્રેક કરીને જોશો તો એ વ્યવસ્થિત રીતે ચડી ગયો છે. હવે મેં અહીંયા પાણીને રિમૂવ કરી દીધું છે અને હું બ્લેન્ડર જારમાં 3 થી 4 લીલા મરચાં, થોડુંક આદું અને જે અડદની દાળ હતી એમાં થોડુંક જ પાણી રહેવા દેવાનું છે અને અડદની દાળને હું અહીંયા બ્લેન્ડરમાં એડ કરી દઈશ. અને હું એને પાણી પહેલાં એડ નહીં કરું, જેમ જેમ જોઈશે એમ એમ હું 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને એને ક્રશ કરતી જઈશ. અહીંયા વ્યવસ્થિત રીતે એકદમ સરસ ખીરું તૈયાર થઈ ગયું છે. એમાં હું સોલ્ટ એડ કરીશ, જીરું એડ કરીશ. હું મોસ્ટલી જીરું અને સોલ્ટ અને આદું મરચાંવાળા જ દહીંવડાનું ખીરું બનાવતી હોઉં છું. તો અહીંયા ખીરું રેડી થઈ ગયું છે. હવે અહીંયા તમારે જેમ તેલ આવી જાય તેમ તમારે એકદમ નાના નાના, તમે જે બી સાઇઝના ખાવાનું પ્રિફર કરતા હો એ સાઇઝના તમારે વડા ઉતારવાના છે. મીડિયમથી સ્લો ફ્લેમ રાખવાની છે. બહુ હાઈ ફ્લેમમાં રાખશો તો અંદરથી વડા કાચા રહેશે. હવે તમારે અહીંયા ગરમ ગરમ વડાને પાણીમાં એડ કરવાનું છે. તો ગરમ વડા જોડે ઠંડુ પાણી ઓલવેઝ જાય છે. ઠંડા પાણી જોડે ગરમ વડા હોય અને ઠંડા વડા જોડે ગરમ પાણી હોય. તો અહીંયા મેં નળમાંથી એકદમ નોર્મલ એવું ઠંડુ પાણી લીધું છે, જેની અંદર મેં હિંગ એડ કરી છે અને હું વડાને જ્યારે તેલમાંથી કાઢીશ એવું તરત જ હું એને પાણીમાં એડ કરી દઈશ અને અરાઉન્ડ 5 થી 7 મિનિટ જેટલું એ પાણીમાં ડૂબેલા રહેશે ત્યાં સુધી હું એને અંદર રાખીશ. અને હિંગવાળા પાણીમાં તમે વડા જ્યારે બોળો છો તો એનો ટેસ્ટ બહુ જ અલગ આવે છે. તમે ટ્રાય કરી જોજો. હિંગવાળું પાણી અને હિંગ વગરના પાણીમાં બહુ જ ડિફરન્સ થઈ જાય છે. તો અહીંયા પાણીમાં વડા નાખ્યા પછી એકદમ પ્રોપર રીતે ફૂલી ગયા છે વડા. હવે આને આપણે એકદમ હલકા હાથે પ્રેસ કરી અને એક ડબ્બામાં અલગથી મૂકશું એને, અને બહુ જોશથી પ્રેસ નથી કરવાના, એકદમ હલકા હાથે પ્રેસ કરવાના છે. અને અહીંયા એવી રીતે હું બાકીના વડા બી પ્રિપેર કરી લઈશ અને બધા એક ડબ્બામાં હું વડા રેડી કરીશ. હવે આપણે વડાની ઉપર નાખવા માટેનું ગળ્યું દહીં તૈયાર કરીશું. તો ગળ્યા દહીં માટે અહીંયા મેં યોગર્ટ લીધું છે અને યોગર્ટમાં હું સોલ્ટ અને શુગર તમારા સ્વાદ અનુસાર તમારે એડ કરવાનું છે અને થોડુંક જ પાણી એડ કરીને આપણે ઘાટું એવું દહીં રેડી કરીશું. ગળ્યું દહીં રેડી થઈ ગયા પછી અને તમે 1-1.5 કલાક જેટલું ફ્રીઝમાં મૂકી શકો છો ઠંડુ થવા માટે, જેથી એકદમ ચિલ્ડ ગળ્યું દહીં હશે તો ખાવામાં બહુ જ સરસ લાગશે અને ઠંડા ઠંડા દહીંવડા ગરમીમાં ખાવાની મજા આવશે. તો અહીંયા પ્રોપરલી હું વિસ્ક કરી લઈશ દહીંને. એકદમ ઘાટું દહીં આપણું રેડી થઈ જશે. હવે આપણે એના માટે ઉપરથી બનાવવા માટે કોરિએન્ડરની ચટણી રેડી કરીશું, જેના માટે હું બ્લેન્ડિંગ જારમાં 1 થોડા રોસ્ટેડ પીનટ્સ નાખીશ. પહેલાં રોસ્ટેડ પીનટ્સને થોડા ક્રશ કરી લઈશ અને પછી એની અંદર હું ગ્રીન ચીલી નાખીશ, થોડુંક જિંજર નાખીશ, થોડીક હું કોરિએન્ડર નાખીશ. તમે આમાં મિન્ટ પણ એડ કરી શકો છો. મારી જોડે મિન્ટ અવેલેબલ નહોતું એટલે મેં નહોતું એડ કર્યું. અહીંયા હું લેમન જ્યુસ એડ કરીશ, થોડુંક સોલ્ટ એડ કરીશ, થોડું જીરું એડ કરીશ, થોડોક ચાટ મસાલો એડ કરીશ અને એકદમ થોડીક જ, લાઈક જસ્ટ ટેસ્ટ પૂરતી 1/2 સ્પૂન જેટલી જ શુગર એડ કરીશું, જે ઓપ્શનલ છે, તમે અવોઇડ પણ કરી શકો છો. અને થોડુંક પાણી એડ કરી અને ચાટ મસાલો એડ કરી અને હું એને એકદમ ઘાટી એવી ચટણી રેડી કરી દઈશ. તમે આમાં લસણ પણ નાખી શકો છો જો તમે નાખવા ઈચ્છતા હો તો. હું ક્યારેક લસણવાળી બનાવું છું, ક્યારેક વિધાઉટ લસણવાળી પણ બનાવું છું. આમલીની ચટણી મારી પાસે રેડીલી અવેલેબલ હતી એટલે મેં એ બનાવી નથી. તો અહીંયા આપણે હવે વડાને સર્વ કરશું બાઉલમાં. તો બાઉલમાં મેં અહીંયા વડા જે આપણે પ્રેસ કરીને રાખ્યા હતા ડબ્બામાં, પહેલાં એ મૂકશું. એની ઉપર ચિલ્ડ એકદમ યોગર્ટ સર્વ કરશું. એની ઉપર આપણે લીલી બનાવેલી કોરિએન્ડરની ચટણી એડ કરીશું. એના પછી હું રેડીલી જે આમલીની ચટણી હોય છે સમોસાની, એ ચટણી હું અહીંયા એડ કરીશ. એ ચટણી એડ કર્યા પછી આની ઉપર આપણે થોડુંક હલકું એવું મીઠું સ્પ્રિંકલ કરશું, થોડુંક લાલ મરચું સ્પ્રિંકલ કરશું. આ રોસ્ટેડ જીરું મેં શેકી અને એને વેલણથી ક્રશ કર્યું હતું. આને ફૂલ ક્રશ નથી કરવાનું, અધકચરું જ ક્રશ કરવાનું છે તો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. પછી આપણે ગાર્નિશિંગ માટે આની ઉપર તીખી બુંદી, જે ખારી બુંદી કહીએ છીએ, એ બી એડ કરીશું, જેના લીધે એક ક્રંચ આવે છે. એ ક્રંચના લીધે ખાવામાં બહુ જ સરસ લાગે છે. અને છેલ્લે એન્ડમાં એની ઉપર દાડમના દાણા
નાખીશું આપણે ડ્રેસિંગ તરીકે. બહુ જ સરસ લાગે છે, તમે દાડમના દાડા નાખીને જોજો, દેખાવમાં પણ બહુ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. તો અહીંયા આપણા દહીંવડા રેડી થઈ ચૂક્યા છે. બહુ જ ઇઝી એવા દહીંવડા, સરસ સરસ ગરમ એવા ઠંડા દહીં સાથેના દહીં આપણા દહીંવડા રેડી થઈ ચૂક્યા છે. તો તમે આ બનાવીને એકવાર ટ્રાય કરજો, તમને કેવા લાગે છે, અને તમને કંઈ બી કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. તો હોપ તમને આ રેસીપી ગમી હશે, ઇઝી એવી દહીંવડાની સમર સ્પેશિયલ રેસીપી. તો હું ફરીથી મળીશ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે અને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. ફરીથી મળીશું. ટેક કેર. બાય બાય.